ક્ષા એકમ દ્વારા ખાતે બેટી બચાવો દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને મામલતદાર ચંદ્રહાસ ચંદ્રહાડી માર્ગદર્શન હેઠળ મહિલાઓ પ્રતિ આ જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય ડોક્ટર દિલીપ બામણીયા ડોક્ટર નાસીન સુલતાન દીવના વુમન વેલફેર ઓફિસર આભા મહેતા જિલ્લા બાર સુરક્ષા એકમ દીવના જિલ્લા બાર સુરક્ષા અધિકારી અને બેટી બચાવો બેટી પઢાવોના નોડલ ઓફિસર મૈત્રી ભટ્ટ અને જિલ્લાના બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાયે જણાવ્યું હતું કે આ ફિલ્મના માધ્યમ થકી દીવમાં મહિલાઓનો માસિક સમય સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતતા ફેલાવવાનું છે વધુમાં તેમણે જણાવ્યું કે પેડમેન ફિલ્મ થકી સમાજમાં મહિલાઓના માસિક સમયની ગેરમાન્યતા દૂર કરી તેને કુદરતી પ્રક્રિયા સમજાવવાનું છે સાથે આ ફિલ્મથી પ્રેરિત થઈ તેમણે આ ફિલ્મ જોવા આવેલ દીવના સ્વસહાય જૂથની મહિલાઓના નાના પાયે કઈ રીતે પોતાનો સ્વરોજગાર ઊભો કરી શકાય તેની પણ માહિતી આપી હતી અને તે માટે દીવ પ્રશાસન થકી દરેક પ્રકારની સહાય આપવામાં આવશે તેવી બાહેધરી પણ આપી હતી આ સાથે દીવની દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે માસિક સમય દરમિયાન પેડની સુવિધા મળી રહે તે માટે વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવેલ છે તેને લાગતી માહિતી પણ આપવામાં આવી આ કાર્યક્રમનું મંચ સંચાલન બાળ સુરક્ષા એકમ દીવના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને બેટી બચાવો બેટી પઢાવોના નોડલ ઓફિસર મૈત્રેય ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓના પ્રયાસો થકી સંપૂર્ણ કાર્યક્રમ સાકાર થતો હતો મીનાક્ષી ગઢવી જેડે દીવ ऑडिटोरियम में सेल्फ हेल्प ग्रुप की महिलाओं को पैडमैन मूवी की स्क्रीनिंग दिखाई ये मूवी दिखाने का उद्देश्य था कि महिलाओं की सोच में बदलाव आए और वो अपने समाज में भी बदलाव ला सके कि मासिक एक बायोलॉजिकल नॉर्मल प्रोसेस है हर महीने मेंस्ट्रुएशन होता है महिलाओं को तो इस टैबू सब्जेक्ट को आ, में सोच में बदलने के लिए हमने ये मूवी का